Go. નમસ્કાર મિત્રો, હું કૈલાશ શર્મા, આપ જોઈ રહ્યા છો વંદે સમાચાર. મહામાનવ સેવા ટ્રસ્ટ અને સમૂહ લગ્ન સમિતિ બાપુનગર અમદાવાદ દ્વારા સમગ્ર અનુસૂચિત જાતિના નવયુગલોનો ત્રીજા સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જે તારીખ 30 ડિસેમ્બર 2021 ગુરુવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોમન પ્લોટ ચંદ્રનગર સોસાયટી પાસે જમનાનગર ચુવાડ નગર રોડ બાપુનગર અમદાવાદ ખાતે યોજવામાં આવ્યું હતું. ડોક્ટર બાબા સાહેબની પ્રેરણા, કાર્યદક્ષતા, સંગઠન અને દરેક વર્ગના સંતાનોને પ્રભુતામાં પગલા માનવાના શુભ લગ્ન પ્રસંગ એ એક મોટા સામાજિક ભગીરથ કાર્યમાં બાબા સાહેબની વિચારધારાને અનુસરીને શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો નારાને અમલમાં મૂકીને સમગ્ર અનુસૂચિત જાતિના બાલાબંધુઓ માટે ઓછા ખર્ચમાં સમૂહ લગ્ન થકી જાતિ પરગણા વાળા ગોળ જેવી પ્રથાઓને તોડવા અને સમાજને જોડવાના આ કાર્યમાં વડીલો, બંધુઓ, માતાઓ, યુવાનો, દાનવીરો, દાતાશ્રીઓના સહયોગ અને સહકારથી મહામાનવ સેવા ટ્રસ્ટ તેમજ સમૂહ લગ્ન સમિતિ બાપુનગરની સ્થાપના થઈ. ત્યારથી ઉપાડેલા સામાજિક કામ અવિરત ચાલુ રાખવા ઉપરાંત સમાજ ઉપયોગી અન્ય જરૂરી પ્રવૃત્તિઓથી મહામાનવ સેવા ટ્રસ્ટ સામાજિક ઉત્થાન, સંગઠન અને સમાજને શિક્ષિત કરવા જેવા કાર્યો પણ કરે છે. ટ્રસ્ટ દ્વારા બાપુનગરમાં એક લાઇબ્રેરી પણ ચલાવવામાં આવે છે. આજ રોજ યોજાયેલા આ ત્રીજા સમૂહ લગ્ન મહોત્સવમાં 11 જોડાઓને પરિણય બંધન થી જોડીને તેમને 65 જાતની જીવન જરૂરી ઘર વખરી, કપડા અને દાગીના જેવી વસ્તુઓની સાથે જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 3:30 વાગે બાપુનગર પોલીસ સ્ટેશન પાસે બાબા સાહેબના સ્ટેચ્યુ થી શરૂ કરવામાં આવેલા આ સમૂહ લગ્નની વરઘોડા યાત્રામાં લાઇવ ડીજે માં જાણીતા કલાકારોના સુરીલા સ્વરોની સાથે લગ્ન સ્થળે પહોંચ્યા હતા, જે સાંજે 8:30 વાગે સમાપન થયું હતું. આ લગ્ન સમૂહના કાર્યક્રમમાં લાભાન્વિત પરિવારો, દાતાશ્રીઓ અને ખાસ આમંત્રિત મહેમાનોમાં શંભુનાથજી બાપુ, સાંસદ હસમુખ પટેલ, મંત્રીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો તથા અન્ય ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા, તેમજ જોડાઓને આશીષ વચનો પણ આપ્યા હતા. મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું એના દ્વારા તો ખૂબ ખૂબ અભિનંદન પહેલા તો, કારણ કે જેને પરિસ્થિતિ નથી એને આટલું સારું સ્ટેજ મળે એ માટે અમે ખૂબ ખૂબ અભિનંદન છે. મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આયોજિત કરવામાં આવ્યું છે બહુ ખૂબ ખૂબ ધન્યવાદ એમનો, અમે ખૂબ દિલથી અમે આભારી છીએ. સરસ લાગે. આવું તો કે સમૂહ લગ્ન માં જોયું નતું, પણ અહીંયા ગરબા રમાઈને એ ઘણું એવું ગમ્યું કે થોડા વધારે ચાલ્યા તો મજા આવે. મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું તમને કેવું લાગ્યું? બહુ અને છે ને ખુશી થાય છે, આમ મજા આવી અમને, બહુ જ મજા આવી છે. મેં બુદ્ધ ભગવાનનો રોલ કર્યો છે. મેં સાવિત્રીબાઈ ફૂલેનો રોલ કર્યો છે. તમે? મેં જ્યોતિબા ફૂલેનો રોલ કર્યો છે અને મને મજા આવી. આપને કેવું લાગ્યું અહીંયા? મને ખૂબ મજા આવી, બહુ બહુ સરસ છે. જીવનનો સંવાળો બની ગયો. અને કેવા માંગશો લોકોને, કંઈ કેવા માંગશો કે શું આવા આયોજન થવા જોઈએ? આવું આયોજન થવું જોઈએ સમાજ માટે, તો થવું જ જોઈએ. મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા જે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તે બાબતે આપ શું કહેશો? બસ સારું હતું, સારું હતું. આપ શું કહેશો? સારું હતું. આવા સમૂહ લગ્ન થવા જોઈએ. હા, થવા જોઈએ, ફરીથી થવા જોઈએ અને ફરીથી થવા જોઈએ બીજી વાર બી. આપ
આપને અહીંયા કેવું લાગ્યું? સારું. સેવા ટ્રસ્ટ દ્વારા જે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તે બાબતે આપ શું કહેશો? મહામાનવ સેવા ટ્રસ્ટ અમેથી અમદાવાદ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સારું છે. જે સમૂહ લગ્નના જે મહામાનવ સેવા ટ્રસ્ટના જે કાર્યકરો છે એ લોકોના કાર્યકર્તાઓની કામગીરી ખૂબ જ સારી છે. અમને ખૂબ હર્ષોલ્લાસ થયો અને જે બી આયોજન કર્યું છે એ ખૂબ શાંતિરૂપ પાર પડ્યું છે અને સારું આયોજન કર્યું છે. મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં સમૂહ લગ્ન ખૂબ સારું છે અને દીકરીઓની આટલી કેર કરે છે એ જ મહત્વનું છે. મહામાનવ સેવા ટ્રસ્ટ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે તે નિમિત્તે આપ શું કહેશો સર? મહામાનવ સેવા સંસ્થા અમારા બાપુનગર વિસ્તારમાં સામાજિક સેવાનું ખૂબ ઉમદા અને સારું કાર્ય કરે છે. સામાજિક દરેક કાર્યો હોય, સમૂહ લગ્ન હોય, મ્યુનિસિપલ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ હોય, લોકડાઉનની અંદર લોકોને અનાજ પૂરું પાડવાનું હોય, એવા અનેક સામાજિક કામ જે છે એમના માધ્યમથી થાય છે અને એ લોકો ખૂબ સારું આ વિસ્તારની અંદર આર્થિક સામાજિક રીતે જે ગરીબ વર્ગના લોકો છે એમને આશીર્વાદ સમાન એમની સેવા હોય છે અને એમના કાર્યનું બિરદાવું છું. મહામાનવ સેવા લગ્ન સમિતિના ઉપપ્રમુખ જસુભાઈ રાઠોડ આપણી પાસે છે, આપણે તેમની પાસેથી જાણીશું કે તેઓ શું કહેવા માગે છે. નમસ્તે સર, આજે સમૂહ લગ્નનું જે આયોજન કરવામાં આવ્યું તે બાબતે આપ શું કહેવા માગશો અને કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરવામાં આવ્યો? અમારા મહામાનવ સેવા ટ્રસ્ટે વિચાર્યું કે આપણા સમાજમાં જે મા બાપ એવા હોય જેમની પરિસ્થિતિ સારી ના હોય અને દીકરીના માટે સારી સાડી પણ ના લાવી શકે તો એ દીકરીઓનું અને જે દીકરાઓ હોય એમનું કોણ ધ્યાન આપે? તો એટલા માટે અમે 11 છોકરીઓનું સમૂહ લગ્નનું પ્લાનિંગ કર્યું અને એમાં અમારી સર્વે ટીમ બનાવેલી કે જે દરેક જગ્યાએ ફોર્મ 40-50 ફોર્મ આવ્યા હતા તો દરેક જગ્યાએ ફોર્મ જોઈને અમે સર્વે કર્યું. 5 માણસની ટીમ જતી હતી અને જે દીકરીના પપ્પા ના હોય અથવા જેનો ઘરનો આધાર ના હોય એકદમ તકલીફ હોય એવા 11 જોડા અમે પસંદ કર્યા. કારણ કે આપણા સમાજમાં જે નીચે છે અને ઉપર લાવવામાં અને જે કોડભરી કન્યાઓની એમના જે કોડ પૂરા કરવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ હતો. સાથે સાથે સમૂહ લગ્ન કરવા માટે આપણા સમાજ સાથે જોડાયેલા બી રહેવાય, સમાજ આપણને મળે, આપણે સમાજ સાથે રહીએ તો એ બાને સમગ્ર સમાજ આપણો અનુસૂચિત જાતિ સમાજ એક થાય એના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન કર્યું. અને મહામાનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 3 વર્ષથી કામ કરે છે પણ એની વાયકા સમગ્ર ગુજરાતના દરેક જિલ્લા દરેક તાલુકાઓમાં ફેલાયેલી છે અને મહામાનવને ફૂલ સપોર્ટ મળે છે, દાતાઓ બી ફૂલ દાન કરે છે અને સમગ્ર આપણી સમાજ તથા અન્ય સમાજો પણ મહામાનવની ઓફિસમાં ફોન આવે અલગ બીજા ટ્રસ્ટોમાંથી કે ભાઈ તમારું મહામાનવનું નામ અમે જાણ્યું છે, બહુ સારું કામ કરો છો, સામેથી લોકો અહીં મળવા આવે છે અને મહામાનવનું કામ જોઈ લાઇબ્રેરીમાં જે બાળકો તૈયાર કર્યા સાથે સાથે પોલીસની ભરતી આવવાની હતી ત્યારે 1 વર્ષ સુધી આ જ મેદાનમાં અમારા ટ્રસ્ટે ટીચરો બોલાયા હતા અને જે બાળકોને ટ્રેનિંગ કરાવી. આજે બહુ ગૌરવથી કહું છું કે 25 છોકરા એપિયર થયા પોલીસમાં અને 25 છોકરાઓ પાસ થઈ ગયા શારીરિક કસોટીમાં, 25 છોકરાઓ પાસ થઈ ગયા એટલે અમને એ ખુશી છે. આપણા બાળકો એક છોકરું સારી જોબ લાગે તો એનું ગરીબ પરિવારો એના ગરીબ પરિવાર છે એનો એક આધાર બની જાય, અમારો આ મુખ્ય ઉદ્દેશ છે. વંદે સમાચાર ટીવીએ જે મને બોલવાનો મોકો આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. સમાજના નબળા અને આર્થિક રીતે પછાત એની સાથે સાથે વિધવા પછી અપંગ મા બાપ એવા લોકોના સંતાનોને આ કાર્યમાં અમે પ્રાયોરિટી આપી છે અને લગભગ 50-55 અમારી જોડે એપ્લિકેશન આવી હતી, એની અરજીઓ એના ફોર્મ્સ ભર્યા હતા પણ એમાં વેરિફિકેશન કરવામાં આવ્યું કે ભાઈ આપણે બહુ ટૂંકા સમયમાં પ્લાનિંગ કર્યું છે અને સમાજના ગરીબ લોકો જોડેથી જ દાન આવે છે, શ્રમજીવી લોકો આમાં દાન આપે છે મોટાભાગે અને એ દાન અમે નાના માણસો જોડેથી લઈ નાના એનાથી થોડા નાના લોકો જોડે આ શેર કરીએ છીએ અને આ પ્રસંગો ગરીબો માટે આપણે આ યોજીએ છીએ. મહામાનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ ચૌહાણ આપણી પાસે હાજર છે, તેમની પાસેથી જાણીશું કે સમૂહ લગ્નમાં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નની અંદર અમારી 50-60 જણની ટીમ છેલ્લા
चार पांच महीना थी लागेली छे। एनी अंदर भोजन ना दाता होय, गिफ्ट आर्टी वस्तुओं ना दाता होय, एनी पाछळ खूब ज मेहनत करी अने आजे पांच महीना पछी जे आ प्रसंग कर्यो एनु अमारी टीमने हूँ बहु गौरव थी कहूँ छू के 65 आइटम साथ वर वधू ने पांच दागीना तिजोरी सेटी पलंग आ बधुं पण दीकरीओ ना अर्पण करी। मानव सेवा ट्रस्ट द्वारा तृतीय समूह लग्न आयोजन करवामां आव्युं छे, ते बाबते आप शुं कहेशो? जे आ समूह लग्न समिति छे महामानव सेवा ट्रस्ट, ए समिति छेल्ला घणा वर्षोथी दर वर्षे आयोजनबद्ધ રીતે સમૂહ લગ્નોના આયોજન કરતા હોય છે અને એટલે આજના દિવસે આ જે પરિવાર છે મહામાનવ સેવા ટ્રસ્ટ પરિવાર, એ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપવા ઘટે કે આવા સંજોગોની અંદર પણ તેઓ સમાજના જરૂરિયાતમંદ જે પરિવારો છે, એવા ગરીબ પરિવારો જે છે એવા પરિવારોને એક સમૂહમાં લાવી અને એને સમૂહ લગ્નની ગ્રંથિથી જોડવાનું પવિત્ર કામ કરી રહ્યા છે, ત્યારે એ આખાય પરિવારને મારી શુભેચ્છા છે। સમાજને પણ એક સંદેશો આ માધ્યમથી આપવા માગું છું કે આવા કપરા સંજોગોમાં આપણો જે ગરીબ સમુદાય છે, એ ગરીબ તબક્કાના લોકો આવી રીતે સમૂહ લગ્નોમાં જોતરાઈ જોડાઈ અને ભાગ લેશે તો એમને ખૂબ સારી આર્થિક મદદ પણ મળશે અને આ એક ખૂબ સારું સમાજ સેવાનું ઉમદા ઉત્તમ કાર્ય મહામાનવ સેવા ટ્રસ્ટ કરી રહ્યો છે, એમને બધાને ખૂબ શુભેચ્છાઓ। પણ મહામાનવ ટ્રસ્ટ દ્વારા અવારનવાર અમુક સેવા, ઘણા બધા સેવાના કાર્યો કરવામાં આવે છે, પોલીસની ભરતી હોય, કોમ્પિટિશન એક્ઝામ હોય, કંઈ પણ હોય, કોરોના સમયમાં પણ તેમના દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરવામાં આવી હતી, તો તે ટ્રસ્ટને આપણે સપોર્ટ કરીને આગળ લાવીએ તેવું મારું સૌને વંદે સમાચારના માધ્યમથી વિનંતી છે। હું કૌશિક ગુણોધર, કેમેરામેન ભરત પટેલ સાથે વંદે સમાચાર। આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા